અમદાવાદના ઓઢવમાં ધરાશાયી ઇમારતમાં રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થઈ છે. કાટમાળ હાલમાં કોઈ ફસાયેલું નથી. ચાર માળની ઇમારતના બે બ્લોક ધરાશાયી થયા, જેમાં પાંચ વ્યક્તિ અંદર દટાયા હતા, જેમાંથી ચાર ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગત રાત્રે સર્જાયેલી આ દુર્ઘટનામાં એનડીઆરએફ, એએમસી અને ફાયર બ્રિગેડની ટીમ કામગીરીમાં જોડાઈ હતી. ફાયરના આશરે 80થી વધુ જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા હતા, સાથે જ સ્થાનિકોએ પણ મદદ કરી હતી. તો આરએસએસના સેવકો પણ મદદ માટે આવ્યા. ઘટનાની જાણ થતાં જ ડીસીપી, મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા, મેયર બીજલબેન પટેલ, વિપક્ષના નેતા દિનેશ શર્મા, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જાણવા મળ્યું છે કે કોર્પોરેશને આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી બે દિવસ પહેલા જ નોટિસ આપી હતી અને પોલીસ સાથે જઈ બિલ્ડિંગ ખાલી કરાવ્યું હતું, પરંતુ વરસાદ હોવાથી કેટલાક પરિવાર ફરીથી રહેવા માટે ચાલ્યા ગયા હતા. કમિશનરનું કહેવું છે કે અમુક લોકો જાણ કર્યા વિના ફરીથી રહેવા ચાલ્યા ગયા હતા, જેથી ઇમારત ધરાશાયી થતા તેઓ દટાયા હતા. જાણવા મળ્યું છે કે આ બિલ્ડિંગ 1999માં જ બનાવવામાં આવ્યું હતું. જે બાકીના બ્લોક છે એના માટેની પણ ચિંતા અમદાવાદ કોર્પોરેશન કરી રહ્યું છે. અત્યારે સ્ટ્રક્ચર એક્સપર્ટ લોકોને અમે બોલાવીએ છીએ અને એ લોકો આવ્યા પછી સ્ટ્રક્ચરવાળા અમને રિપોર્ટ આપશે કે ભાઈ આ બ્લોકોની અંદર કઈ કઈ પરિસ્થિતિ છે અને જે બી બ્લોકોની અંદર ગંભીરતા જોવા મળશે એ બ્લોકોને ખાલી કરાય અને એ બ્લોકોમાં જે બી લોકો રહે છે એમને અમે બીજે ક્યાંય વ્યવસ્થિત વૈકલ્પિક વ્યવસ્થા આપીશું અને એ બ્લોકોને અમે ખાલી કરાવીશું. આવાસ યોજનાના બે બ્લોક્સ હતા એ ધરાશાયી થયા છે. એમને શનિવારે સાંજે અને રાતે નોટિસ આપીને ખાલી કરાવવામાં આવ્યા છે. રવિવારે જે 8 વાગ્યાની 7:45ના આશરે ટાઈમે આ કોલેપ્સ થઈ હતી, એમાં જે બહાર જે બે વ્યક્તિ હતા એમને ઇન્જરી થઈ છે. બે વ્યક્તિ આપણે મળવામાંથી બહાર કાઢ્યા, એ બી ઇન્જર્ડ છે અને એમને રાતે 8 વાગે કાઢી લેવામાં આવ્યા અને રાતે લેટ 1:30 વાગે એક બોડી બીજું રિકવર થયું. એ ક્રશ્ડ હાલતમાં હતું. હવે કોઈ અંદર રહેતું નથી. અહીંયા કોઈ પણ ટાઈપનું ટેકનિકલ રેસ્ક્યુ થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. પૂરું મેસનરી કન્સ્ટ્રક્શન છે એટલે જેસીબી અને ટ્રક્સ મંગાવીને, ડમ્પર ટ્રક્સ મંગાવીને એમાં જેસીબીથી જે બી માલો તોડવામાં આવે છે એમાં ભરીને બાજુના ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવી રહ્યો છે અને લગભગ 12:00 વાગ્યા સુધીમાં આખું ગ્રાઉન્ડ સાફ થઈ જશે એવી આશા. તો સોમનાથ મહાદેવના દર્શને પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓઢવ દુર્ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યું, સાથે જ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી અને નોટિસ મળતા જર્જરિત ઇમારત ખાલી કરી દેવાની અપીલ પણ કરી હતી. ઓઢવમાં આ સવારે મેં વાત કરી છે, ગઈકાલે રાત્રે પણ ચર્ચા કરી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી એનડીઆરએફની ટીમ પણ ત્યાં મોકલી હતી, ફાયર બ્રિગેડને બધા કામે લાગેલા. એક વ્યક્તિનું અવસાન થયું છે. ખૂબ મોટી જાનહાની આપણે ટાળી શક્યા છીએ. સવારથી બધાને ખસેડાતા, છતાં દુઃખ સાથે એક વ્યક્તિની જાનહાની થઈ છે, ચાર વ્યક્તિને ઈજા થઈ છે, પરંતુ સલામત છે. સાહેબ, ગુજરાતમાં અનેક સ્થળોએ આવા પ્રશ્નો છે, જર્જરિત મકાનો છે, ત્યારે આવા સમયે આવી ઇમારતો સામે અને તંત્ર શું કાર્યવાહી કરે? દરેક તંત્ર નોટિસ આપીએ છીએ, ખાલી કરાવવાનું પણ કહીએ છીએ. ઓઢવમાં પણ સવારે બધાને ખાલી કરાવ્યા હતા, એટલે જનતાને મારી વિનંતી છે કે તુરંત નોટિસ મળતાની સાથે ખાલી કરી દેવું જોઈએ, જેથી જાનહાની ન થાય. તો સીએમ દ્વારા પણ એવી અપીલ કરવામાં આવી છે કે જ્યારે તેમને કહેવામાં આવે ખાલી કરવાનું મકાન, ત્યારે તેમને ખાલી કરી દેવી જોઈએ. પરંતુ જે આ જર્જરિત ઇમારતો છે, આવી કેટલી ઇમારતો છે અને નોટિસ મળતા પહેલા તેમને બીજી વૈકલ્પિક વ્યવસ્થા તેમના રહેવાની કરવામાં આવે છે કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત વાત કરીએ તો પાટીદાર નેતા હાર્દિક પટેલના જામીન રદ કરવા મામલે આજે સુનાવણી યોજાશે. ઇન્કમટેક્સ સેશન્સ કોર્ટમાં આ મામલે ચુકાદો આવવાની શક્યતા છે. હાર્દિક પટેલ પર રામોલના કોર્પોરેટરના ઘરની તોડફોડનો આરોપ છે, જે મુદ્દે આજે ઇન્કમટેક્સ સેશન્સ કોર્ટમાં સુનાવણી યોજાશે અને આ મામલે ચુકાદો આવવાની
શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો રામોલના કોર્પોરેટરના ઘરની તોડફોડના મામલામાં આજે હાર્દિક પટેલના જામીન રદ કરવા મુદ્દે સુનાવણી હાથ ધરાશે. સુનાવણી બાદ આજે જ કોઈ ચુકાદો પણ આવે તેવી શક્યતા છે. આ વિશે વધુ જાણકારી માટે આપણી સાથે હર્મેશ લાઈવ જોડાયા છે. જી હર્મેશ, જણાવશો કે આખો ઇશ્યુ હતો મામલો અને તે મુદ્દે આજે સુનાવણી હાથ ધરાશે. ચોક્કસ જીલન વાત કરવામાં આવે તો વર્ષ 2017માં રામોલ વિસ્તારમાં તે રામોલ વિસ્તારના જ કોર્પોરેટરના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી, જે બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આજે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમાં હાર્દિક પટેલ છે તેને શરતી જામીન આપવામાં આવ્યા હતા. શરતી જામીન જે આપવામાં આવ્યા હતા તેમાં રામોલ વિસ્તારમાં તેને પ્રવેશ ઉપર પાબંદી લગાવવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે તેની જામીન અરજી જ્યારે મૂકવામાં આવી હતી ત્યારે તે બાબતને લઈને સુનાવણી થોડાક દિવસ પહેલાં હાથ ધરવાની હતી, પરંતુ જજ ગેરહાજર હોવાથી જ તારીખ પડી હતી અને સોમવારે આ મામલે અત્યારે ચુકાદો મતલબ કે 11 વાગ્યાની આસપાસ આ મામલે ચુકાદો આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જી જી બિલકુલ હર્મેશ, તો શું આજે હાર્દિક પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહેશે સુનાવણી દરમિયાન? ચોક્કસ મહત્વની વાત એ છે કે હાર્દિક પટેલ છે તે છેલ્લા 2 દિવસથી તે ઉપવાસ ઉપર છે, ત્યારે આજે જે બાબતને લઈને સુનાવણી થવાની છે તેમાં જ્યારે કોર્ટ કહેશે તો હાર્દિક પટેલને હાજર રહેવું પડશે. બાકી તે જો ચુકાદો આવી જશે તો એ પણ નક્કી એ પણ જોવું રહ્યું કે હાર્દિક પટેલના જે અનશન છે તે યથાવત રહેશે કે હવે તેની ઉપર જે અત્યારે જે સુનાવણી થવાની છે તે સુનાવણી ઉપર તેને ચાલવું પડશે. જી જી બિલકુલ હર્મેશ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો હવે થોડાક જ સમયની અંદર આ મુદ્દે સુનાવણી શરૂ થઈ શકે છે. રામોલમાં કોર્પોરેટરના ઘરમાં જે તોડફોડ કરવામાં આવી હતી તે મામલે સુનાવણી હાથ ધરાશે. આગળ વાત કરીએ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે, જેને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તો 17 તાલુકામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે અને છેલ્લા 24 કલાકની અંદર 162 તાલુકામાં વરસાદ પડ્યો છે. તો નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી થયેલી પાણીની આવકને કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 32,811 ક્યુસેક પાણી ની આવક થઈ છે, જેના કારણે હાલ ડેમની સપાટી 119.52 મીટર પર પહોંચી છે. 24 કલાકમાં 35 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલ ડેમમાં 1309 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે. અમદાવાદની સાબરમતી જેલની કોર્ટમાં આજે ગોધરાકાંડના 5 આરોપીઓ ઉપર જજમેન્ટ આવી શકે છે. સાબરમતી જેલની કોર્ટમાં આજે જજમેન્ટ સંભળાવવામાં આવશે. સાબરમતી જેલની વિશેષ કોર્ટની અંદર જજમેન્ટ અપાશે. હુસેન સુલેમાન મોહન, કાસમ ભમેડી, ફારૂક ભાણો, ઇમરાન ઇલિયાસ ભટુક અને ફારૂક દંતિયાની ગોધરાકાંડ મામલે 2015-16માં ધરપકડ કરવામાં આવી હતી. તો ગોધરાકાંડના 5 આરોપી જે મુદ્દે સાબરમતી જેલની અંદર વિશેષ કોર્ટમાં આજે જજમેન્ટ આપવામાં આવશે. ગોધરાકાંડના 5 આરોપીઓ છે જેમની ઉપર આજે જજમેન્ટ આપવામાં આવશે. સાબરમતી જેલની કોર્ટની અંદર તેમને જજમેન્ટ સંભળાવાશે. તો ગોધરાકાંડના આ 5 આરોપીઓ છે અને સાબરમતી જેલની કોર્ટની અંદર આજે ગોધરાકાંડના આ 5 આરોપીઓ ઉપર જજમેન્ટ આવી શકે છે. આ 5 આરોપીઓ છે હુસેન સુલેમાન મોહન, કાસમ ભમેડી, ફારૂક ભાણો, ઇમરાન ઇલિયાસ ભટુક અને ફારૂક ધંતિયાની ગોધરાકાંડ મામલે 2015-16માં ધરપકડ કરવામાં આવી હતી. તો આ 5 આરોપીઓ મામલે સાબરમતી જેલની વિશેષ કોર્ટની અંદર જજમેન્ટ આપવામાં આવશે. ગોધરાકાંડના આ 5 આરોપીઓ છે 2015-16માં ગોધરાકાંડ મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે હવે આજે સાબરમતી જેલની વિશેષ કોર્ટમાં તેમના મુદ્દે જજમેન્ટ આપવામાં આવશે. આ વિશે વધુ જાણકારી માટે કિંજલ મિશ્રા આપણી સાથે
લાઈવ જોડાયા છે. જી કિંજલ, જે સાબરમતી જેલની અંદર આજે જજમેન્ટ હાથ ધરાવવાનું છે, પાંચ જે આરોપીઓ ગોધરાકાંડના, શું તેમની ભૂમિકા હતી અને કેટલા વાગે આ જજમેન્ટની પ્રક્રિયા શરૂ થશે? જી સંજીવની, ખાસ જજ એસઆઈટીના એસએચ વોરા સમક્ષ આ સમગ્ર કેસની ઇન કેમેરા સુનાવણી કરવામાં આવી હતી. 17 વર્ષ જેટલો આજે કહી શકાય કે ઘટનાને સમય થઈ ચૂક્યો છે. જ્યારે આજે આ પાંચ આરોપીઓ છે તેમની સામે કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરે તેવી શક્યતાઓ છે. બંને પક્ષના જે વકીલ છે તે પહોંચી ચૂક્યા છે. આપને એક નજર બતાવવાનો પ્રયત્ન કરીશું. હાલમાં અમે જે સાબરમતી જેલ કેમ્પસ છે, જેલ કેમ્પસના પરિસરમાં છે કે જ્યાં તમામ જે પક્ષકારો છે, તમામ પક્ષકારો તેમજ જે અન્ય તમામ પક્ષના જે વકીલો છે તે પણ પહોંચી ચૂક્યા. વાત કરવામાં આવે તો 2015-16 આ જે આરોપીઓ હતા તેમની ધરપકડ થઈ હતી. 6 જે ડબ્બા સળગાવવામાં 49 જેટલા કાર સેવકોના મોત નિપજ્યા હતા. તેની અંદર જે 94 આરોપીઓ પકડાયા હતા તેમાંથી કેટલાક આરોપીઓ ફરાર હતા જેમની 2015-16 ધરપકડ થઈ હતી. આરોપીના નામની જો વાત કરવામાં આવે તો હુસેન સુલેમાન મોહમ્મદ, મોહન કસમ ભેબોદી, ફારૂક ધાતિયા, ફારૂક ભાણા અને ઇમરાન ઉર્ફે શેરુ એનો સમાવેશ થાય છે. 2015 જેની મધ્યપ્રદેશના જબુઆથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આજે આ કેસ છે, આ કેસની ટ્રાયલ ઇન કેમેરા હતી. કોર્ટ જે સાબરમતી જેલ છે, જેલની અંદરથી જે ખાસ કોર્ટ બનાવવામાં આવી હતી ત્યાં સુનાવણી થઈ છે. બંને પક્ષ તરફથી જે સુનાવણી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને આજે આ કેસમાં ચુકાદો છે તે જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો આજે આ કેસમાં ચુકાદો જાહેર થઈ શકે છે. સાબરમતી જેલની અંદર આજે જજમેન્ટ આવી શકે છે. ગોધરાકાંડના આ પાંચ આરોપીઓ છે. તો બીજા પણ મહત્વના સમાચારો જોઈશું, પણ એક બ્રેક બાદ. ગુજરાતના ખેડૂતોનો અવાજ બન્યું ઝી 24 કલાક. માપણીની મોકાણમાં ખેડૂતોને અપાવી જીત. ઝી 24 કલાક ને જે મુહિમ ઉપાડી હતી એ બદલ હું ઝી 24 કલાક નો ખૂબ ખૂબ આભાર માનું છું. ઝી 24 એ સૌને સાથ આપ્યો. ઝી સરકારી નિર્ણય કર્યો. ઝી 24 નો ખૂબ ખૂબ આભાર માનું છું. મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ એક્સક્લુઝિવ સાંભળો. મહેસૂલ પ્રધાનની ઝી 24 કલાકના મંચ પરથી સાફ વાત. ખેડૂતોને નહીં થાય કોઈ અન્યાય. ખેડૂતોને આશ્વાસન.